વિજ્ઞાન પ્રયોગ નંબર એક આપેલ પ્રકારે ઇચ્છિત છે કે બે તે ઓળખો. તેની માટે પૂરું લીટમસ પત્ર, લાલ લીટમસ પત્ર અને કેટલાક દ્રાવણો જોશે. તો આપણે પેલું ખાંડના દ્રાવણમાં પૂરું લીટમસ પત્ર બોળીશું. તો પૂરા લીટમસ પત્રને બોળતા આપણને કઈ રંગ પરિવર્તન થતો નથી. તો હવે આપણે તેમાં લાલ લીટમસ પત્ર બોળીશું. લાલ લીટમસ પત્રને બોળતા તે પૂરું જોવા મળે છે. તો આથી આપણને ખબર પડે કે ખાંડના દ્રાવણમાં લીટમસ પત્ર બોળતા તે પૂરું જોવા મળે છે. તેની પહેલા આપણે એક સમજૂતી મેળવીશું. જેવા કે ભૂરા લીટમસ પત્ર લાલ બનાવે તેને એસિડ કહે છે અને લાલ લીટમસ પત્ર પૂરું બનાવે તેને બેઝ કહે છે. તો ખાંડનું દ્રાવણ આપણને બેઝ જોવા મળે છે. લીંબુનો રસ, તેમાં આપણે સૌપ્રથમ બ્લુ લીટમસ પત્ર બોળીશું. લીંબુના દ્રાવણમાં બ્લુ લીટમસ પત્ર બોળતા તે લાલ જોવા મળે છે. આથી આપણને ખબર પડે કે લાલ લીટમસ પત્ર પૂરું બને તે બેઝ કહેવાય છે. તો લાલ લીટમસ પત્ર પણ બોળતા જોઈશું. તો લાલ લીટમસ પત્ર બોળતા તેમાં કોઈ રંગ પરિવર્તન હોતું નથી. આથી આપણે લીંબુનો રસ છે તેને આપણે બેઝ કરીશું. હવે આપણે દહીંમાં લાલ લીટમસ પત્ર બોળીશું. તો દહીંમાં લાલ લીટમસ પત્ર બોળતા કંઈ જોવા મળતું નથી. તો હવે આપણે દહીંમાં ભૂરું લીટમસ પત્ર બોળીશું. તો દહીંમાં ભૂરું લીટમસ પત્ર રંગ પરિવર્તન થાય છે. ભૂરું લીટમસ પત્ર લાલ બને છે. આથી તેને આપણે બેઝ કરીશું. દહીં એક બેઝ છે. હવે આપણે નળનું પાણી લઈશું. તેમાં આપણે સૌપ્રથમ ભૂરું લીટમસ પત્ર બોળીશું. તો ભૂરું લીટમસ પત્ર બોળતા તેમાં કંઈ રંગ પરિવર્તન આવતો નથી. તો હવે આપણે તેમાં લાલ લીટમસ પત્ર બોળીશું. તો લાલ લીટમસ પત્ર બોળતા આપણને હવે લીટમસ પત્ર બહાર કાઢીશું. તો ખબર પછી લાલ લીટમસ પત્ર બોળતા તે ભૂરા રંગનું થાય છે. તે ભૂરા રંગનું બને છે. આથી આપણને ખબર પડે છે કે નળનું પાણી એસિડ છે. ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે. હવે આપણે તેને મીઠાના દ્રાવણમાં લાલ લીટમસ પત્ર બોળીશું. તે બોળતા મીઠાના દ્રાવણ લાલ લીટમસ પત્ર બોળતા કંઈ રંગ પરિવર્તન આવતો નથી. તો હવે આપણે તેમાં ભૂરું લીટમસ પત્ર બોળીશું. ભૂરા લીટમસ પત્ર ઉપર કંઈ અસર થતી નથી. તો આપણે તેમાં હવે ફરીથી લાલ લીટમસ પત્ર બોળીશું. તો લાલ લીટમસ પત્ર બોળતા આપણને તે ભૂરું દેખાય છે. લાલ લીટમસ પત્ર બોળતા તે આપણને ભૂરું દેખાય છે. તો હવે આપણે ફરીથી એટલે લાલ એટલે મીઠાનું દ્રાવણ લાલ લીટમસ પત્ર બોળતા ભૂરું થાય છે અને તેને આપણે બેઝ કહીશું. હવે આપણે સાબુનું દ્રાવણમાં ભૂરું લીટમસ પત્ર બોળીશું. સાબુના દ્રાવણમાં ભૂરું લીટમસ પત્ર બોળતા અને કઈ રંગ પરિવર્તન જોવા મળતો નથી. તો આપણે હવે લાલ લીટમસ પત્ર સાબુના દ્રાવણમાં બોળીશું. તો આપણે લાલ લીટમસ પત્ર બોળતા આપણને તે ભૂરું ધોવા મળે. આપણને લાલ લીટમસ પત્ર આપણને ભૂરું ધોવા મળે છે. તો હવે આપણે એને સાબુના દ્રાવણને બેઝ કહી શકીએ છીએ. હવે આપણે લિક્વિડમાં બ્લુ લીટમસ પત્ર બોળીશું. લિક્વિડમાં બ્લુ લીટમસ પત્ર બોળતા કંઈ અસર જોવા મળતી નથી. તો હવે આપણે તેમાં લાલ લીટમસ પત્ર બોળીશું. લાલ લીટમસ પત્ર બોળે તો તેમાં આપણને તે ભૂરું દેખાય છે. તો હવે આપણે કહી શકીએ કે લાલ લીટમસ પત્ર ભૂરું દેખાય છે કે તે લિક્વિડ બેઝ છે. હવે આપણે શેમ્પુના દ્રાવણમાં લાલ લીટમસ પત્ર બોળીશું.
સંપૂર્ણ દ્રાવણમાં લાલ લિટમસ પત્ર બોળતા તે આપણને ભૂરું જોવા મળે છે. તો આપણે આથી કહી શકીએ કે શેમ્પુ પણ બે છે. હવે આપણે છાશના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર બોળીશું. લાલ લિટમસ પત્ર છાશમાં બોળતા તે આપણને ભૂરા રંગનું જોવા મળે. લાલ લિટમસ પત્ર આપણને છાશના દ્રાવણમાં બોળતા તે એડો પાડે થેસના દ્રાવણ લાલ લિટમસ પત્ર બોળતા જોવા મળતી નથી. હવે આપણે થેસના દ્રાવણમાં બ્લુ લિટમસ પત્ર બોળીશું. આપણે થેસના દ્રાવણમાં બ્લુ લિટમસ પત્ર દોડતા તે લાલ જોવા મળે. તો આપણે થેસને એસિડ કહી શકીએ છીએ. હવે ઘરમાં પડેલી દવામાં આપણે લાલ લિટમસ પત્ર બોળીશું. ઘરમાં પડેલી દવામાં દ્રાવણમાં લાલ લિટમસ પત્ર બોળતા કોઈ અસર જોવા મળતી નથી. તો આપણે ભૂરા લિટમસ પત્રને ઘરમાં પહેલી દવામાં બોળવા પડે બોળતા ભૂરા લિટમસ પત્રને ઘરમાં પડેલી દવામાં બોળતા તે લાલ રંગનું રંગ પરિવર્તન પામે છે. તો આપણે કહી શકીએ છીએ કે ઘરમાં પડેલી દવા પણ એસિડ કહેવાય છે. હવે ખાવાના સોડામાં આપણે લાલ લિટમસ પત્ર બોળીશું. ખાવાના સોડામાં લાલ લિટમસ પત્ર બોળતા તે બ્લુ રંગનું દેખાય છે. તો હવે આપણે તો તેને કહી શકીએ કે ખાવામાં સોડામાં તે બે છે. હવે મોસંબીના રંગમાં આપણે ભૂરું લિટમસ પત્ર બોળીશું. મોસંબીમાં ભૂરું લિટમસ પત્ર બોળતા તે લાલ રંગનો રંગ પરિવર્તન પામે છે. તો આપણે તેને કહી શકીએ કે બે છે.